નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને અતિ મહત્વના સમાચારોમાં તમારું હાર્દિક સ્વાગત છે. શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ખેડૂતોની પાક ધિરાણ લોન માફ. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા તથા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાં ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ચૂકવવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના દર ભરી રહ્યા છે, જેથી ખેડૂતોને ઓટો રિવ્યૂની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરાઈ રહી છે. ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો લાભ લો, દર મહિને મળશે રૂપિયા 5,000 સુધીની સહાય. જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરીને મહત્તમ 5,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો. અને આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે. વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને 5,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોવ તો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે. અથવા તો જો તમે દર મહિને 1,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે, જ્યારે આ યોજનામાં 60 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે. ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો મોદી સરકારની મોટી જાહેરાત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2024માં સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ સરકારે પાત્ર લોકોને 300 યુનિટ મફત વીજળી આપવાનો દાવો કર્યો હતો. આ માટે સરકાર દ્વારા ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે સબસિડી આપવામાં આવી રહી છે. તેના પર આપવામાં આવતી સબસિડીની રકમ 78,000 રૂપિયા રાખવામાં આવી હતી. હવે આ યોજનાને લઈને એક નવું અપડેટ બહાર આવી રહ્યું છે. નોંધનીય છે કે સરકાર પીએમ સૂર્યઘર યોજના હેઠળ લોકોને વહેલી તકે સબસિડી આપવા પર વિચાર કરી રહી છે, જેથી હવે લોકોએ વધુ રાહ જોવી નહીં પડે. ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો મહારાષ્ટ્રના ખેડૂતોને દેવા માફ તો ગુજરાતમાં કેમ નહીં. મહારાષ્ટ્રમાં આગામી થોડા દિવસોમાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે તમામ મોટા નેતાઓથી લઈને અનેક કાર્યકર્તાઓ ચૂંટણીમાં જીતવા માટે જોરશોરથી પ્રચાર પ્રસારમાં લાગેલા છે. આ દરમિયાન આજે મહારાષ્ટ્રમાં ભાજપના ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ અને અન્ય ગઠબંધનવાળા પક્ષોમાં ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી દીધી છે, અને જેમાં ખાસ મહારાષ્ટ્રના ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરતાં જ કહ્યું કે જો અમારી સરકાર મહારાષ્ટ્રમાં બનશે તો ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે. ત્યારબાદ આ જાહેરાત બાદ ગુજરાતના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં ખેડૂતોના દેવા માફી અંગે રાજકોટના ખેડૂતોએ પ્રતિક્રિયા આપી છે અને સવાલ કરતાં કહ્યું કે મહારાષ્ટ્રના ખેડૂતોને દેવા માફી મળતી હોય તો ગુજરાતમાં કેમ નહીં. ગુજરાત અને દિલ્હી બંને જગ્યાએ સરકાર તો ભાજપની જ છે, તો ગુજરાતના ખેડૂતોની સાથે અન્યાય કેમ. જોકે ખેડૂતોએ એમ પણ કહ્યું કે મહારાષ્ટ્રના ખેડૂતોને દેવા માફી અંગેની જાહેરાત બદલ અમને કોઈ વાંધો નથી, પણ સમગ્ર દેશના ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ. ખેડૂત કોઈ પણ રાજ્યના હોય, બધે સમાન હોવા જોઈએ. ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો આનંદ, ખેડૂતોનું દેવું માફ મોટી જાહેરાત. કેન્દ્રીય મંત્રી અમિત શાહ, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર અને પિયુષ ગોયલે રવિવાર મહારાષ્ટ્રમાં બીજેપીની ચૂંટણીનો ઢંઢેરો જાહેર કર્યો છે. બીજેપીએ પોતાના સંકલ્પ પત્રમાં 25 વચનો આપ્યા છે, જેમાં લાડલી બહેનો માટે 2100 રૂપિયા માસિક, ખેડૂતોની દેવા માફી, વૃદ્ધાવસ્થા પેન્શન, 25 લાખ રોજગાર સર્જન અને સરકારી નોકરીઓનો પણ સમાવેશ છે. લાડલી બહેનોને દર મહિને 2100 રૂપિયા આપવામાં આવશે અને તાલીમ પણ આપવામાં આવશે. 25,000 મહિલાઓને પોલીસ દળમાં સમાવેશ કરવામાં આવશે. ખેડૂતોની દેવા માફી પણ કરવામાં આવશે. દરેક ગરીબને ભોજન અને આશ્રય આપવામાં આવશે. વૃદ્ધાવસ્થા પેન્શન ધારકોને 2100 રૂપિયા આપવામાં આવશે. મહારાષ્ટ્રના બધા પરિવારોને બજારના ઉતાર ચઢાવથી બચવા માટે રાજ્યમાં જરૂરી વસ્તુઓની કિંમતોને સ્થિર રાખવામાં આવશે. આવનારા સમયમાં 25 લાખ રોજગાર સર્જન અને 10 લાખ વિદ્યાર્થીઓને પ્રતિ માસ 10,000 રૂપિયા આપવામાં આવશે.